नमस्कार दोस्तों, सूरत चैनल ना विशेष फोन इन कार्यक्रम में आपनो हार्दिक स्वागत छे। 2012 नी शुरुआत खूब ज रसप्रद अने रोचक शेर बजार नी दृष्टिए रही छे, कारण के पहला बे दिवस नो जबरदस्त उछाळो अने त्यार बाद बे दिवस मंदी, जे अत्यारे आखू पिक्चर उपसी रह्यु छे ते आ प्रमाणे छे। अने आ कार्यक्रम जरे जीवन प्रसारण में टेलिकास्ट थई रह्यो छे त्यारे गुरुवार नी रात्रि नो आ 10 वाग्या नो समय छे। શુક્રવારે માર્કેટનો છેલ્લો દિવસ અને ત્યાર પછી એની દિશા કંઈક નક્કી થશે તેવું અત્યારે સાધારણ રીતે તમામ વર્ગ માની રહ્યો છે। એ સાચું કેટલું છે, ખોટું કેટલું છે તો સમય જ કહેશે। શેરબજારની અંદર કેટલીક વખત મોટાભાગના લોકો પ્રવેશે છે ત્યારે ખૂબ ઉત્સાહથી પ્રવેશતા હોય છે, પરંતુ ખૂબ હતાશ થઈને પાછા નીકળી જતા હોય છે, કારણ કે ડેઇલી ટ્રેડ કરીને કમાવાની વાત આવે પરંતુ મોટે ભાગે ખોટ જતી હોય છે। લોંગ ટર્મની વાત કરીએ અને લોંગ ટર્મમાં આપણે જ્યારે પૈસા મૂકીએ ત્યારે જે ઘટી જાય એવી બુમરાણ મોટાભાગના રોકાણકારો વ્યક્ત કરતા હોય છે। હું પોતે પણ એક રોકાણકાર તરીકે જ્યારે જ્યારે પણ રમતો છું, જ્યારે ખરીદું ત્યારે ભાવ ઊંચા નીચે ચાલ્યા જાય અને હું જ્યારે વેચું ત્યારે ભાવ ઊંચા ચાલ્યા જાય, ત્યારે આપણને હંમેશા હતાશા થાય છે। પરંતુ આ હતાશાનું મૂળ કારણ છે શેરબજારના અભ્યાસનો અભાવ, અને કોઈ પણ જગ્યા પર અભ્યાસના અભાવને કારણે તમે આ દુરુપયોગ કરો તો તમારી પરિસ્થિતિ એવી જ રહેવાની જેવી મારી થાય છે। એટલે આજે આ વિષયના નિષ્ણાત મિત્રો કે જેઓએ એક નવી પહેલ આ સુરત શહેરમાં કરી છે અને તેઓએ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેડર્સ એન્ડ એનાલિસ્ટની સ્થાપના કરી છે। આ ઇન્સ્ટિટ્યૂટ ખૂબ પાયાનું કાર્ય કરી રહી છે કે રોકાણકારને સાવધાન રાખો, સાવચેત રાખો અને તેની સાથે સાથે શેરબજારમાંથી આજીવિકા નહીં પરંતુ લેન્ડલોર્ડ બની શકાય, અમીર બની શકાય તેવી વાત તેઓ લઈને લોકો સમક્ષ આવ્યા છે। મારી સાથે ઉપસ્થિત છે આ સંસ્થાના પાર્ટનર મિસ્ટર આશિત મિસ્ત્રી અને મિસ્ટર રાકેશ દોશી। આશિતભાઈ અને રાકેશભાઈ આ બંને મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આ કાર્યક્રમ ચાલતો હોય તે સમયગાળા દરમિયાન આપ સુરત ચેનલના ફોન નંબર 6533700 પર પ્રશ્ન પૂછી આપની સમસ્યાનું સમાધાન પ્રાપ્ત કરી શકો છો। પરંતુ આપણે શેરબજારની સ્ક્રિપ્ટના ભાવ અત્યારે મહેરબાની કરીને નહીં પૂછતા, કારણ કે આજે કેટલીક ટેકનિકલ વાતો લઈને અમે ઉપસ્થિત થવાના છે અને ત્યારબાદ જેમ જેમ સમય વધતો જશે તેમ તેમ એ દિશાની અંદર અમે વિષયના ગહનતાને સ્પર્શવાનો પ્રયત્ન કરીશું। તો આશિષભાઈ, એક ડિસ્ક્લેમર નેચરલી આપણે દર વખતે અમે પણ આપતા હોઈએ છીએ કે આ એક વ્યક્તિગત અભિપ્રાયો છે, એ સંસ્થાના વિચારો છે અને એને માટે ન તો તમારી કોઈ જવાબદારી છે ન તો આપણી કોઈ અમારી જવાબદારી છે। અમે જે પણ કંઈક અહીંથી શિક્ષણ આપવા માંગીએ છીએ એ દર્શક મિત્રો આપ શાંતિથી સાંભળી શકો છો, એના પર ચિંતન કરો, મનન કરો અને ત્યારબાદ અમે આપેલી ટિપ્સ પર યોગ્ય રીતે બિહેવ કરવાની કોશિશ કરો અને પછી જુઓ તમે કમાઈ શકો છો કે નહીં, પરંતુ એને માટે અમારી કોઈ ગેરંટી ન હોઈ શકે, એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે। આટલી નાનકડી વાતની સાથે કાર્યક્રમમાં આગળ વધીએ। પહેલો પ્રશ્ન, ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેડિંગ એન્ડ એનાલિસ્ટની જરૂરિયાત તમને કેમ લાગી કે જેને કારણે તમારે આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવી પડી? બજારમાં આપણે જોઈએ છે કે અલગ અલગ પ્રકારે ઇન્વેસ્ટર અને ટ્રેડરને બતાવવામાં આવે છે કે તમે આમ કરશો તો કમાઈ જશો, આમ કરશો તો કમાઈ જશો। ટ્રેડરોને ઘણીવાર ટેકનિકલ એનાલિસિસના મોહમાં ફસાવવામાં આવે છે, કોઈક વાર ફંડામેન્ટલ એનાલિસિસના મોહમાં ફસાવવામાં આવે છે। હું આજથી લગભગ 15-20 વર્ષ પહેલાં ટ્રેડિંગ કરતો હતો અને ત્યારે પણ મેં ઘણું ટેકનિકલ એનાલિસિસ વિશે શીખ્યું અને ત્યારે હું ટેકનિકલ એનાલિસિસમાં મને હાઇપ થઈ ગયો, મને થયું કે મને બધું આવડી ગયું, કેમ કે હું બેઝિકલી MBA છું એટલે બરાબર MBA પ્રમાણે મને બધું આવડી ગયું, પણ થયું એવું કે મને બધું આવડી નહીં ગયું, મને બધું ગયું, કેમ કે ટેકનિકલ એનાલિસિસથી કંઈ બજાર ચાલતું નથી। ટેકનિકલ એનાલિસિસ બજાર જે ચાલી ગયું છે તેની ફક્ત રૂખ બતાવે છે, બાકી એ રૂખને જોઈને તમારે કામ કરવાનું હોય છે। પણ આજની તારીખમાં તમે બજારમાં જ્યારે પણ કશે પણ જતા હશો તો અલગ અલગ પ્રકારના સેમિનારો, અલગ અલગ પ્રકારના સોફ્ટવેરો, અલગ અલગ પ્રકારની મેથડો બજારમાં વેચાતી હોય છે અને એક સામાન્ય ટ્રેડર અથવા ઇન્વેસ્ટરને એમ લાગે છે કે અમે કોઈક સારી મેથડ જાણી લઈશું અથવા સારી મેથડ અમારા હાથમાં આવી જશે, કંઈક અમે એવું શીખી જશું કે જે અમે ચોક્કસપણે કમાઈ જ શકશું, અમને નુકસાન જશે જ નહીં। તો બજારમાં એ લોકોએ બહુ સમજવાની જરૂર છે કે આવી કોઈ મેથડ, આવી કોઈ ટેકનિકલ એનાલિસિસની પદ્ધતિ કે આવો કોઈ ફંડામેન્ટલ જાદુ હોતો નથી કે જે તમને ગેરંટી આપી શકે કે તમે કમાઈ જશો।
જેવી રીતે આપણે બહુ એક સામાન્ય પ્રત એક વસ્તુ જોઈએ તો ક્રિકેટના નિયમો ક્રિકેટની બધી જ બુકમાં લખેલા હોય છે કે આમ કરીને આમ બોલ નાખો તો બોલ લાઈ આમ ઓફ ઇન સ્વિંગ થાય, આઉટ સ્વિંગ થાય, સ્પિન થાય, બાઉન્સ થાય. પણ તમે મને કહો કે કેટલો બોલર આ બુકમાં પડેલી મેથડો વાપરીને બોલને સ્વિંગ કરી શકે? બોલને સ્વિંગ કરવા માટે એણે પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરવી પડે છે અને પરસેવો પાડવો પડે છે. તો શેરબજારમાં કોઈ પણ મેથડ લઈને તમે આવી જાઓ વગર પરસેવા પાડે તો એ મેથડથી કંઈ તમને કમાણી થાય નહીં. હવે આવું મેં ઘણા વખત જોયું અને પછી અમને લોકોને એમ લાગ્યું કે બજારમાં જે ભ્રામક માન્યતાઓ ફેલાયેલી છે કે આમ કરવાથી કમાઈ શકાય, આમ કરવાથી કમાઈ શકાય, તો એવું લાગ્યું કે લોકોનું ફોકસ બહુ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે. તો ફોકસ પ્રોપર હોય તો તમે કમાઈ શકો. તો એના માટે અમને એક એજ્યુકેશનલ સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ એવું કંઈક બતાવીએ કે લોકો સમજી શકે કે કંઈ મેથડ કોઈ દિવસ જાદુ હોતી નથી. આના સિવાય મની મેનેજમેન્ટ અને માઇન્ડ કંટ્રોલ જે બહુ મોટા પ્રાઇમ છે અને જે લોકો બતાવતા નથી, કેમ કે જે સાયકોલોજી છે એ ઇન્જેક્શનથી મળતી નથી, એ તો અનુભવથી જ લેવી પડે અને એના માટે મહેનતની ઘણી જરૂર હોય છે અને કોઈને પણ મહેનત કરવી નથી, બધાને સરળતાથી ફળ દેવું છે. તો એ જે લોકોની ધારણા છે તે બજારમાં નહીં ચાલે. અહીંયા પણ 100% ભરપૂર મહેનતની જરૂર છે અને મહેનત સારી મેથડ શોધવા માટે નહીં પણ પોતાનું પ્રોપર સાયકોલોજિકલ ડેવલપમેન્ટ કરવાની જરૂર છે. અને આ જે જરૂરિયાત સમજણમાં આવી તો અમને એમ થયું કે લોકોનો એક ફોકસ ખોટો છે. લોકો બજારમાં ફક્ત કમાવા જ આવે છે. હવે મારા હિસાબે દુનિયામાં એવો કોઈ ધંધો હોતો જ નથી કે જેમાં ફક્ત કમાણી થાય, અને જો ફક્ત કમાણી થતો હોય તો ધંધો કહેવાય નહીં. કેમ કે દરેક ધંધામાં એક વર્ડ લખેલો હોય કે દરેક ધંધો જોખમ જાતે સંકળાયેલો છે. તો જો જોખમ હોય એનો મતલબ નુકસાન થવાની સંભાવના તો રહેલી જ છે. તો શેરબજારમાં પણ નુકસાન થવાની સંભાવના છે, પણ શેરબજારમાં ટ્રેડિંગ કરવા આવતો વર્ગ આ નુકસાનની સંભાવનાઓને જોતો જ નથી. એને સમજણ જ નથી પડતી કે કયા નુકસાનથી મારે ચેતવું જોઈએ અને કેટલા નુકસાનથી મારે ચેતવું જોઈએ. તો જ્યાં સુધી એની આ વિષયની પૂરેપૂરી સમજણ નહીં હોય ત્યાં સુધી આ બજારમાંથી પૈસા કાઢવા ખરેખર મુશ્કેલ છે. અને મારા ટૂંકા શબ્દોમાં કહું તો લોકો ફોકસ રાખે છે ગ્રોથનો, સર્વાઈવલને ભૂલી જાય છે. હું એક જ વાત કરીશ કે પહેલાં તમે સર્વાઈવ થતાં શીખો, ગ્રોથ ઓટોમેટિક થશે. અને આનો સાદો ઉદાહરણ ક્રિકેટની ભાષામાં કહીએ તો તમે બધા જાણો છો કે જો કોઈ પણ સારો પ્લેયર પીચ પર લાંબુ ટકી જાય તો રન ઓટોમેટિક થાય છે. તો પ્લેયરે રન વાર્તા નથી શીખવવાનું, પણ ખાસ તો પીચ પર ટકતા શીખવાનું હોય છે અને એના માટે જ બધી મહેનત લાગેલી હોય છે. તો આ પણ કોઈ અલગ નિયમ અહીંયા નથી લાગતા, અહીંયા પણ નિયમ આ જ છે કે જો તમે લાંબો સમય આ બજારમાં ઇન્વેસ્ટ કે ટ્રેડ કરશો અને જો તમે ફોકસ પ્રોપર રાખશો તો અવશ્ય તમને આ બજારમાંથી કમાવાની કોઈક ને કોઈક રીત મળી જ જશે. દર્શક મિત્રો, ખૂબ સુંદર વાત આશિષભાઈ કરી. કાર્યક્રમમાં આગળ વધીએ અને ઇન્સ્ટિટ્યૂટની પ્રવૃત્તિને સમજવાની સાથે સાથે જે પ્રશ્નો પૂછાતા જાય છે દર્શક મિત્રો દ્વારા તેને પણ આપણે આવરી લેવાનો પ્રયત્ન કરીશું. સંજીવ શાહ નાનપરાથી પ્રશ્ન પૂછે છે, બહુ હાર્ડ પ્રશ્ન પૂછ્યો છે કે તમે જે મેથડ લોકોને શીખો છો એ મેથડથી તમે પોતે કેટલું કમાયા છો? હવે આ એમણે જે ભાઈનો સવાલ પૂછ્યો, સંજીવભાઈનો, હું એમને બહુ ઉદારતાથી અને બહુ ચોખ્ખા દિલથી કહી દઈશ કે હું મેથડ પર બહુ ઇમ્પોર્ટન્સ આપતો નથી. કેમ કે મેં પહેલાં મેથડો પાછળ દોડીને પૈસા ઘણા ગુમાવ્યા છે અને હું એક જ વસ્તુ માનું છું કે કોઈ પણ મેથડ હોય તમે એને ડેડિકેટલી ફોલો કરો અને પ્રોપર સાયકોલોજિકલ કંટ્રોલ, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સીનું ધ્યાન રાખો તો તમે અવશ્ય કમાઈ શકો. અચ્છા, એમ મારી વાત છે તો હું એવી કોઈ મેથડથી અત્યારે પ્રેક્ટિકલી ટ્રેડ કરતો નથી, પણ અમે એવી જરૂર મેથડો બનાવીએ છીએ અને એના પર અમારા ક્લાયન્ટ વર્ગોને ટ્રેડ કરાવીએ છીએ કે જેનાથી એમને કન્સિસ્ટન્ટલી વર્ષના 30% વળતર મળી શકે. અમે નાની વાતો નથી, એટલે એવું પણ નથી કહેતા કે તમે આજે રોકશો અને મહિનામાં 15-20% કમાણી થશે. અમે બહુ ચોખ્ખી અને બહુ સ્પષ્ટ વાતો સમજાવીએ છીએ કે જો તમારે બજારમાં આવો તો તમારે નફો અને નુકસાન બંનેની ગણતરી રાખીને આવવું જોઈએ અને તમારી પોતાની જે નુકસાન પચાવવાની ક્ષમતા છે એ પ્રમાણે કામ કરવું જોઈએ. તો મિત્ર, હું તમને બહુ ચોખ્ખું કહી દઉં કે હું પોતે કોઈ ટ્રેડ કરતો નથી, કેમ કે અત્યારે મારું ગામ પેલું કહેવત છે ને કે એક ભણાવનાર
પોતે બુક લખતો નથી. તમે કોઈ પણ ટ્યુશન ક્લાર્કના પેલાને પૂછશો કે તમે આમાંથી કેટલા ચેપ્ટર લખ્યા, તો એને નહીં જ લખ્યા હોય, કેમ કે એનું ફોકસ ઘણી બધી જગ્યા પર હોય. જે રીતે અમારું ફોકસ એજ્યુકેશનનું છે, તો મારું પોતાનું ટ્રેડિંગ કરીને કમાવાનું ફોકસ નથી, એટલે હું પોતે ટ્રેડિંગ કરતો નથી. અને હું કરું અને જો હું કમાતો હોઉં તો હું એજ્યુકેશન આપતો નહીં હું. એટલે મારું એક્ટિવિટીમાં એજ્યુકેશનમાં નથી, કેમ કે હું હારેલો ટ્રેડર છું. હું એમ નથી કહેતો કે હું કમાઈ ગયો છું, પણ હારમાંથી જ શીખ્યો છું. અને મને એક વસ્તુ ખબર છે કે દુનિયાના જેટલા સક્સેસફુલ ટ્રેડર છે એ લોકો પહેલાં કોઈને કોઈ કારણસર નુકસાન કરી જ ચૂક્યા છે, પણ ત્યાર પછી એ લોકોની કમાવાની જીદ અને એના પરના ફોકસને કારણે એ કોઈ પણ નવી મેથડો ડેવલપ કરી, પોતાને યોગ્ય હોય તે પ્રમાણે ટ્રેડ કરી, સાયકોલોજીકલ કંટ્રોલ રાખી અને કમાયા છે. એટલે કમાવાની જીજી વિશે આપણે જે કહીએ, કારણ કે જીવનની અંદર પણ એવું થતો હોય છે કે કોઈ પણ મરનાર વ્યક્તિ એવું નથી ઇચ્છતો કે પોતે મરી જાય. બરાબર. અને એની જીજી વિશે જેટલી પાવરફુલ એટલું એનું વધારે જીવનદાન મળતું હોય છે. એટલે કમાવા માટે પણ એ જીજી વિશે જરૂરી છે કે ભલે મેં ગુમાવ્યા છતાં પણ હવે તો કમાઈશ જ અને કમાઈશ જ, અને એમાંથી મેથડોનો જન્મ થાય. આપણે ધીરુભાઈ અંબાણીની વાત કરીએ તો એમણે લખે છે કે જીત કરો અને દુનિયા જીતો. મને કદાચ ધીરુભાઈનું નામ છે કે બીજાનું મને ખબર નથી, પણ આ બહુ બધા અત્યારના સાયકોલોજીકલ ઓથરો લખે છે કે જીત કરો અને દુનિયા જીતો. એનો કહેવાનો મતલબ એક જ છે કે બી કમિટેડ એન્ડ વિન ધ વર્લ્ડ. અને વર્લ્ડ ઇઝ નોટ આઉટસાઇડ, વર્લ્ડ ઇઝ ઓલવેઝ ઇનસાઇડ. તમારે તમારી જાતને જ જીતવાની છે. ટ્રેડિંગ એક એવો બિઝનેસ છે કે જેમાં તમારે દુનિયા કોન્કર કરવા જવાની જરૂર નથી પડતી, તમારે ફક્ત તમારી જાતને અને તમારી માનસિકતાને જ જીતવી પડે છે, કેમ કે એ જ તમને હલાવે છે. ભાઈ નાસિકભાઈ, એનો અર્થ એવો થયો કે પાલનપુર પાટિયાના સંજીવભાઈ ધીમરે આ સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો છે કે તમારી આ મેથડને કારણે આઉટલુક ઓફ ધ માર્કેટ સાથે કંઈ લેવા દેવા નથી, માર્કેટ કઈ તરફ જવાનું છે તેની બદલે તમે માત્ર એવી પદ્ધતિઓ શીખવાડો છો કે જોજે રોજ જે પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિમાં કમાવો, એવું કંઈક તમે શીખવાડો. જો અમે એવું શીખવીએ છીએ કે તમને જે પ્રમાણેનો તમારી પાસેનો સમયનો અવકાશ હોય, તમારી પાસે જે પ્રમાણે રૂપિયાની સગવડ હોય, તમારો જે પ્રમાણે નુકસાન સહન કરવાની ક્ષમતા હોય, એ પ્રમાણે તમને જે મેથડો યોગ્ય લાગે તે મેથડ તમારે સિલેક્ટ કરવાની. અમે કોઈ મેથડ પર્ટિક્યુલર શીખવતા નથી, અમે મેથડ તમારી હોય છે અને અમે તમને એમ સમજાવીએ છીએ કે હવે આ મેથડમાંથી રૂપિયા કેવી રીતે નહીં ગુમાવાય એ પહેલાં સમજો. રૂપિયા નહીં ગુમાવવાનું શીખશો તો ધીરે ધીરે મેથડથી તમને કંઈને કંઈ કમાવાની આશા બનશે. અને હકીકત તમને કહું છું કે ગમે તારી સારી મેથડ હોય તો પણ એને 100% સાચા પડવાની સંભાવના હોતી જ નથી. કોઈ પણ મેથડ એવરેજ વધારેમાં વધારે 60-70% ટાઈમ જ સાચી પડી શકે, અને 30-40% ટ્રેન્ડ ફોલોઈંગ હોય તો પડે. પણ હવે આ બંને મેથડોમાં તમારે ડિટેલમાં ઘણું સમજવું પડે કે આવી મેથડોમાંથી કઈ રીતે કમાવી શકાય, અને કમાવાની ખરી ચાવી મેથડ કરતાં મની મેનેજમેન્ટ અને સાયકોલોજી વધારે છે કે જેના પર અમે વધારે એમ્ફેસિસ કરીએ છીએ. રાઈટ. રાકેશભાઈ દોશી સાથે વાત કરીશું. રાકેશભાઈ, દિશાબેન પદ્મસિંહનો પાર્લેમેન્ટરી પ્રશ્ન હતો કે ઇન્સ્ટિટ્યૂટનું કાર્યક્ષેત્ર અત્યારે શું છે, તેની મેમ્બરશીપ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, અને તમે જે કઈ કોચિંગ ક્લાસ લો છો તે કેટલા દિવસના હોય છે, કેટલા સમયગાળાના હોય છે, તેની સમય મર્યાદા કેટલી હોય છે, આ વિશે બી થોડીક વાત દર્શક મિત્રોને કરો. ગુડ ઇવનિંગ મેડમ. અત્યારે તો આ ક્લાસ માત્ર સુરત પૂરતા સીમિત છે. સુરતમાં ઘોડદોડ રોડ પર જે નેશનલ ગ્રુપનો કોચિંગ ચાલે છે ત્યાં જ અત્યારે અમે કરીએ છીએ, કારણ કે ત્યાં વેલ ઇક્વિપ ક્લાસીસ અને વેલ ઇક્વિપ લેબ છે જ્યાં અમે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપી શકીએ. કારણ કે ઘણું બધું ટેકનિકલ એનાલિસિસ ડિટેલમાં નથી કવર કરતા, પણ ટેકનિકલ એનાલિસિસ પણ ઘણું કવર કરવાનું હોય છે. એટ ધ સેમ ટાઈમ તમારી જે સિલેક્ટેડ મેથડ છે તે તમારી સિલેક્ટેડ મેથડમાં તમારે ઓપ્ટિમમ લેવલ કે ઓપ્ટિમમાઇઝેશન કેવી રીતે કરવાનું તે બધું અમે ટ્રેન કરીએ છીએ. તો અત્યારે આ નેશનલ ગ્રુપ પર ચાલે છે કોર્સ જે ચાલે છે, તેનો ડ્યુરેશન 8 weeks છે, 8 અઠવાડિયા, એટલે કે લગભગ 2 મહિના. એમાં મંડે ટુ ફ્રાઇડે જ્યારે માર્કેટ ચાલુ હોય તે દિવસોમાં, અને સાંજે 6-8 2 કલાક કરીએ છીએ. કોર્સને બેઝિકલી અમે 3 મોટા સેક્શનમાં ડિવાઇડ કર્યો છે. સૌથી પહેલું તો શ્રી આસિદભાઈ કીધું તેમ મેથડ આવે. મેથડમાં તમને જે દિલથી ગમે છે કે જેમાં તમે કમ્ફર્ટ અનુભવો છો, એમનો જે કહેવાનો મતલબ હતો તે એવું છે કે સપોઝ મને આખા દિવસમાં માત્ર 15-20 મિનિટ જ શેર બજાર માટે મળે છે, તો હું ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીને કેવી રીતે કમાવાની આશા રાખી શકું?
અથવા તો અમારા ઘણા બધા ક્લાયન્ટ્સ ડૉક્ટર જેવા પ્રોફેશનલ હોય છે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે, તે લોકો ઘણીવાર વીકમાં માત્ર એક કલાક જ આના માટે ફાળવી શકે છે. તો એ લોકોને એવી મેથડ આપીએ. અને એટ ધ સેમ ટાઈમ ઘણા લોકો એવા હોય છે કે જે લોકો આખો દિવસ સ્ક્રીન પર બેસવાનું એમને શક્ય છે, તો એ લોકોને એમના રીતે ઇન્ટરડે ટાઈપની બરાબર. અને તો પહેલું છે મેથડ, સેકન્ડ મની મેનેજમેન્ટ. આગળ જેમ જેમ જશું તેમ મની મેનેજમેન્ટ શું છે એનું પણ આપણે ઘણું શીખશું. અને આશિષભાઈ કીધું તે પ્રમાણે કે આ બધું થયા પછી અલ્ટિમેટલી આપણે જ્યારે માર્કેટને ટ્રેડ કરીએ છીએ તો ખરેખર આપણે માર્કેટ ટ્રેડ નથી કરતા, આપણે આપણા બિલીફ જ ટ્રેડ કરીએ છીએ. તો આપણી બિલીફને કેળવવાના છે, આપણા બિલીફને સ્ટ્રોંગ કરવાના છે. તો ત્રીજો સેક્શન સાયકોલોજી પર છે. આ ત્રણે ત્રણ થઈને આપણે 8 વીક થાય છે. આશિષભાઈ, વાય શુડ વી ટ્રેડ ઓર વાય શુડ વી ઇન્વેસ્ટ? શા માટે કોઈકે ટ્રેડિંગ કરવું જોઈએ અથવા તો શા માટે કોઈકે રોકાણ કરવું જોઈએ? કહેવાય તો છે કે બધું પૈસા માટે થાય છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટની અંદર રિટર્ન બહુ અગત્યનો ભાગ ભજવે છે. અને જો એ રિટર્ન આપણી અપેક્ષા મુજબનું ન હોય તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો કોઈ મતલબ ખરો? નિખિલભાઈ, તમારો બહુ બેઝિક મુદ્દાનો સવાલ છે. વાય શુડ વી ઇન્વેસ્ટ ઓર ટ્રેડ? એનો બહુ સરળ જવાબ છે કે આપણે જો ઇન્વેસ્ટ કે ટ્રેડ નહીં કરીએ તો આપણા પૈસાને જે ભવિષ્ય માટે આપણે રાખેલા છે તેમાં ઇન્ફ્લેશનની સામે કેવી રીતે બીટ કરશું. આપણે ઇન્ફ્લેશનને જો બીટ કરવું હોય તો આપણે એક જ મોડ છે, દેટ ઇઝ બેટર મોડ, એક જ નહીં કહેવાય, બેટર મોડ છે ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ ટ્રેડિંગ. હવે તમને ડીપમાં કહું તો મોટે ભાગે લોકો ભવિષ્યની સિક્યોરિટી કે ભવિષ્યમાં નુકસાન અથવા ભવિષ્યને સિક્યોર કરવા માટે સેવિંગ કરતા હોય છે. તો સેવિંગ કરવાથી કંઈ ભવિષ્ય સિક્યોર નથી થઈ જતું, કેમ કે સેવિંગ કરીને પણ તમારે ઇન્વેસ્ટ તો કરવું જ પડે છે. કેમ કે સેવિંગ એક અલગ વસ્તુ છે, ઇન્વેસ્ટમેન્ટ અલગ વસ્તુ છે. તો લોકો ઘણીવાર આ બંનેની ખીચડી બનાવી દે કે સેવિંગ એ જ ઇન્વેસ્ટમેન્ટ છે. એવું નથી, બંનેના ઓબ્જેક્ટિવ અલગ છે. સેવિંગ એટલે બચત સીધી ભાષામાં, અને ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ. હવે જ્યારે બંનેના શબ્દો અલગ છે તો બંનેના મતલબ પણ અલગ હશે જ. તો બચત કરવાની છે ભવિષ્યની દુર્ઘટનાઓ ટાળવા માટે, અને રોકાણ કરવાનું છે ભવિષ્યને સુદૃઢ બનાવવા માટે. તો હવે આ બેઉના ઓબ્જેક્ટિવો પણ અલગ છે, તો બંનેની મોડ ઓફ એપ્રેન્ટિસ પણ અલગ જ હોવી જોઈએ. જનરલી લોકો શું કરે છે, આ બંને કોન્સેપ્ટને એક જ વાપરે છે. એટલે તે જનરલી છે કે ભાઈ અમે તો સેવિંગ કરીએ છીએ, પીપીએફમાં પૈસા રોક્યા, એફડીમાં રોક્યા, પોસ્ટ ઓફિસ સેવિંગમાં રાખી નાખ્યા, LIC માં લઈ લીધું, કે આ બધું અમારું સેવિંગ થઈ ગયું અને આ જ અમારું ઇન્વેસ્ટમેન્ટ બી છે. પણ સેવિંગનો પર્પઝ મેં તમને કીધો તેમ એનો ઓબ્જેક્ટિવ બેઝિકલી ભવિષ્યની દુર્ઘટનાઓ ટાળવાનું હોય છે, જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો બેઝિક ઓબ્જેક્ટિવ ભવિષ્યના સારા વળતરનો હોય છે. જેમ તમે નિખિલભાઈ કીધું કે દરેક માણસ સેવ અને ઇન્વેસ્ટ વળતર માટે જ કરતો હોય છે, પણ બોલે છે વળતર માટે કરવું, પણ હકીકતમાં કંઈક બીજું જ એને કરવાનું હોય છે. રાઈટ. અને એટલે એને આશિષભાઈ તમે વચ્ચે જે જવાબ આપ્યો, તમે ઇન્ફ્લેશનનો ઉપયોગ કર્યો, ફુગાવાનો ઉપયોગ કર્યો, આ આ ફુગાવાની વાતને આ ઇન્વેસ્ટમેન્ટ સાથે શું લેવા દેવા તે કંઈ સમજાયું નહીં. તમે એવું કંઈક રિલેટ કરવા માગો છો કે દર વર્ષે મોંઘવારી વધતી જાય, ફુગાવ વધતો જાય, એટલે વળતર જે માનો કે 10% કે 12% વળતર મળતું હોય તેની સામે ઇન્ફ્લેશન પર જો 1 લાખ ટકા હોય તો એનો કંઈ મતલબ રહેતો? એવું કંઈક આપ કહેવા માગો છો? હા, બરાબર છે તમારી વાત નિખિલભાઈ, એકદમ સાચા શબ્દોમાં હું તમને બહુ સિમ્પલ ભાષામાં કહું તો સમજો, આજે લગભગ છેલ્લા 5 વર્ષથી 10ની આજુબાજુ ઇન્ફ્લેશન રેટ ચાલી રહ્યો છે. હવે હું કોઈક એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં સેવ કરું કે જેમાં મને વળતર 6.5-7-8% મળતું હોય, તો આનો સીધો હિસાબ એમ થાય કે હું પૈસા રોકું છું એટલા માટે કે મારા પૈસાનું મૂલ્ય ભવિષ્યમાં ઘટતું જાય. હવે આવી આશા તો કોઈ રાખે નહીં ને કે પોતાના રોકાણનું મૂલ્ય, મૂલ્યનો મતલબ કે આજે જે પૈસાથી હું જેટલી વસ્તુ ખરીદી શકું છું એના કરતાં ઓછી વસ્તુ ભવિષ્યમાં પૈસા રોક્યા પછી પણ ખરીદી શકું, તો આવી તો કોઈની આશા હોતી નથી. પણ લોકો સિક્યોરિટીના નામે પોતાની જાતને સિક્યોર નથી કરતા, ખાલી પોતાની કેપિટલને સિક્યોર કરે છે કે મારા રૂપિયા ધોવાવા નહીં જોઈએ. પણ હકીકતમાં રૂપિયા નથી ધોવાતા, તમે ધોવાઈ જાઓ છો. દર્શક મિત્રો, ખૂબ સુંદર વાત કરી રહ્યા છે આશિષભાઈ મિસ્ત્રી અને રાકેશભાઈ દોશી. અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેડિંગ એન્ડ એનાલિસ્ટની જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિને વધારે વિસ્તૃત રીતે જાણવાની આપણે કોશિશ અત્યારે કરી રહ્યા છે. તમે કહો છો તે પ્રમાણે તમારા કહેવા મુજબ તો એમ જ કહેવાય કે કોઈએ પણ ફિક્સ્ડ રિટર્ન સિક્યુરિટીની અંદર ક્યારેય પણ પૈસા રોકવા જોઈએ નહીં જ. તો આ બધા જે રોકે છે અથવા તો સરકાર એનો જે રીતે આડકતરો પ્રચાર કરે છે,
અથવા તો ફિક્સ ડિપોઝિટની જે કંપનીઓ છે તે કંપનીઓ જે સ્કીમો આપે છે તેનો કોઈ મતલબ જ નથી? જેમ તમે પહેલી શરૂઆતમાં કીધું તે પ્રમાણે હું પાછું એક ડિસ્ક્લેમર કહી દઉં કે હું અત્યારે જે પણ તમારી જોડે ચર્ચા કે વાત કરું છું આ મારે બધા બિલીફ છે, મારી પોતાની માન્યતાઓ છે. જરૂર નથી કે તમે મારી જાતે મારી માન્યતાઓમાં 100% સહમત થાઓ અથવા નહીં પણ થાઓ. ખાલી હું એટલું જ કહીશ કે તમે મારી માન્યતાઓને ખુલ્લા દિલથી અને ખુલ્લા મગજથી સાંભળજો. યોગ્ય લાગે તો માનજો, નહીં લાગે તો કંઈ વાંધો નહીં. પણ હવે જેમ નિખિલભાઈ ફિક્સ રિટર્ન માટેનું પૂછ્યું તો હું એમ ચોક્કસપણે કહીશ કે એવું છે જ નહીં. તમારે તમારા ઓબ્જેક્ટિવ મુજબ ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગના ઇન્સ્ટ્રુમેન્ટ નક્કી કરવા જોઈએ. સમજો, સરકારે ઓરિજિનલ જ્યારે ફિક્સ ડિપોઝિટ કાઢે નહીં ત્યારે બેન્કોનો ઓબ્જેક્ટિવ જે પૈસા ફાજલ બેંકમાં થોડા સમય માટે પડી રહી છે, ફાજલ થોડા સમય માટે પડી રહે છે એનું વળતર મળે એના માટે આ સ્કીમો નીકળેલી. પણ લોકોએ આને એક ઇન્વેસ્ટમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે પ્રમોટ કરી. હકીકતમાં એનું ઓબ્જેક્ટિવ એવો હતો કે હું સમજો કોઈ કારણસર નજીકના ભવિષ્યમાં મારે પૈસાની જરૂરિયાત છે અને હું કશે ઘરમાં મૂકીને શું કરું, તો મને કંઈ પણ નાનું મોટું વળતર મળે તો એના માટે થોડાક સમય માટે કશે રાખવું, તો એના માટે બેઝિકલી ફિક્સ ડિપોઝિટો બનાવવામાં આવેલી. પણ હવે શું થઈ ગયું છે, લોકો એમ સમજે છે કે આપણે ફિક્સ ડિપોઝિટમાં મૂકીને ઇન્વેસ્ટ કરીએ છીએ. હકીકતમાં જો તમે 8.5-9% રિટર્નથી ફિક્સ ડિપોઝિટમાં પૈસા રાખીને ઇન્વેસ્ટ કરતા હો તો કદાચ 15 વર્ષે જે તમને 9.5-10% CAGR મળે, તો હું તો એમ જ ચોક્કસપણે કહીશ કે તમે તમારા પૈસાને ઘસો છો બીજાને આપીને. હા, પણ ચોક્કસ તમારો જો નજીકના ભવિષ્યમાં કોઈ ઓબ્જેક્ટિવ હોય કે ભાઈ મારે 2 વર્ષ પછી મારા બાળકના એજ્યુકેશન માટે પૈસાની જરૂર છે અને 2 વર્ષે મારે સડનલી પૈસા કસેથી કાઢવા નહીં પડે, તો એના માટે હું રોકું. એટલે હું સીધી ભાષામાં એમ કહું કે તમારો બેઝિકલી ટાઈમ કેટલા સમય માટે રોકવાનો છે એના પર તમારા ઇન્વેસ્ટમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટનું ડિપેન્ડન્સ ઘણું હોય છે. એટલે તમે બજારમાં શું સારું છે તે નહીં જુઓ, તમે એ જુઓ કે મારા ઓબ્જેક્ટિવ શું છે, હું શું કરવા રોકાણ કરવા માગું છું. એ રોકાણ કરવા માટેના સારા ઇન્સ્ટ્રુમેન્ટ શોધો. એવું નથી કે ઇન્સ્ટ્રુમેન્ટ સારું જોઈને રોકાણ કરવું જોઈએ, રોકાણ આપણા ઓબ્જેક્ટિવ માટે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈને કરવું જોઈએ. રાઈટ દર્શક મિત્રો, આપ ફોન નંબર 6533700 પર આ ગહન વિષય પર આપના પ્રશ્નો પૂછી શકો છો અને આપની સમસ્યાનું સમાધાન પ્રાપ્ત કરી શકો છો. અચિતભાઈ, એવું નહીં થઈ શકે કે આપણી પાસેના જેટલા પણ કંઈ પૈસા હોય તે જે ઇન્વેસ્ટમેન્ટ હોય તે ડિફરન્ટ ઓબ્જેક્ટિવમાં જો રોકીએ તો તેને કારણે આપણને વધારે રોકાણ વળતર મળે એવું બને? હું તમને બહુ સાદી ભાષામાં કહું તો મેં થોડો વખત પહેલાં એક બુકમાં વાંચ્યું હતું કે કોઈ પણ સારા મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન એના એસેટ એલોકેશન પર ડિપેન્ડ થાય છે. હવે જ્યારે આટલા મોટા લોકો આટલા બધા જ્ઞાની માણસો ભેગા થઈને પણ આપણને એમ જ સાબિત કરતા હોય કે એસેટ એલોકેશન જ જો વળતરની ચાવી હોય તો એક નાના ઇન્વેસ્ટરે પણ આ જ મગજમાં રાખવું જોઈએ કે પોતાની નીડ અને પોતાના ઓબ્જેક્ટિવ પ્રમાણે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં અલગ અલગ પ્રકારે માર્કેટના કન્ડિશન પ્રમાણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. રાઈટ, એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ 8-10-12-15% ઉપર જઈને 20% સુધી વળતર આપી શકે? આવા ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ દરેક ઇન્સ્ટ્રુમેન્ટના હવે દાખલા તરીકે તમને હું સીધું કહું તો છેલ્લા 15 વર્ષમાં કોમોડિટી માર્કેટ ગોલ્ડ કોપર સિલ્વરને બધાએ એવરેજ CAGR 15%ની ઉપર જ આપ્યો છે. આ જ પ્રમાણે જો તમે છેલ્લા 5 વર્ષ કે 10 વર્ષના મૂવિંગ એનાલિસિસ કરો સ્ટોક ઇન્ડેક્સનો, નિફ્ટીનો, તો એણે પણ 30% કરતાં વધારાનું વળતર આપ્યું છે. પણ આમાં કમસે કમ તમારો ઓબ્જેક્ટિવ અથવા રોકાણની મર્યાદા ઓછામાં ઓછી 5-10 વર્ષ તો હોવી જ જોઈએ. હું એમ કહું કે હું હમણાં 2011માં રોકું અને 13માં મને 25% એવરેજ રિટર્ન મળશે તો એની કોઈ ગેરંટી હોતી નથી. પણ જો તમે એમ કહો કે ભાઈ હું આજની તારીખમાં રોકાણ કરું અને મને 10 વર્ષ પછી પૈસાની જરૂરિયાત છે, તો જરૂરથી એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. એમાં તમારે મહેનત કરવી પડે, કોઈ રેડીમેડ જવાબ હોતો નથી. કેમ કે તમે મને પૂછો કે એમાં શેમાં રોકી દઉં કે મને 10% મળે, તો આમાં તમારે એ બહુ થોડીક મહેનતો કરવી પડે. જે રીતે મ્યુચ્યુઅલ ફંડો બી ઘણા હોય છે, તમે શોધો તો તમને સારા મળે. અને બધામાં એક નિયમ છે, મેં બહુ વખત પહેલાં એક વસ્તુ જોઈ લઈ અને એક સારો ઇન્ટરવ્યૂ એક US એનાલિસ્ટનો સાંભળેલો. એમણે કીધું કે હવે સમય એવો બદલાઈ રહ્યો છે
કે પહેલાં 20 વર્ષના એવરેજ સ્પાનથી જે લોકો ઇન્વેસ્ટ કરતા હતા, જે માલ પકડી રાખતા હતા, એને વળતર સારું મળતું હતું. છેલ્લા 5 થી 10 વર્ષમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટનું ચર્નિંગ કરે છે ને, એને જ વળતર સારું મળે છે. અને કદાચ નજીકનું ભવિષ્ય એવું બી બને કે તમે વર્ષની અંદર જો ચર્નિંગ નહીં કરો તો તમને કદાચ સારું વળતર નહીં પણ મળે. એટલે જો તમારે વળતર જોતું હોય તો વળતર કાઢવા માટેની મહેનત તો તમારે કરવી પડે. શોધવું તમારે પડે કે તમારે કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં કઈ રીતે કામ કરવું કે જેથી કરીને મને મિનિમમ 20-25% CAGR મળવો જોઈએ. અને આ તમે પોતે જ શોધી શકો છો. તમે મને પૂછો તો હું રેડીમેડ જવાબ નહીં આપી શકું, કેમ કે મને તમારી કેપેસિટી, નીડ, રિક્વાયરમેન્ટ આ બધી નથી ખબર. રાઈટ, ખૂબ સુંદર વાત આશિષભાઈએ કરી. અને એ જ સંદર્ભમાં આગળ વધીએ તો આટલી બધી વાત પછી આપણને ઇન્વેસ્ટમેન્ટનું મહત્ત્વનો ખ્યાલ આવે છે. તેઓ એમ કહેવા માગે છે કે ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી કેટલું વધારે મહત્તમ વળતર પ્રાપ્ત કરવું એ દરેક માણસની પોતાની થિંકિંગ પ્રોસેસ ઉપર આધાર રાખે છે, અથવા તો આપણી જરૂરિયાત શું છે તે તેઓને સમજાવવાની જરૂર છે, જેથી તેઓ આપણને માર્ગ બતાવી શકે. તો એવા સંજોગોની અંદર એવો કોઈ ચોક્કસ સમય શેરબજારની અંદર ખરો કે આજે હવે એન્ટર થઈએ? ઘણી વખત આપણે શબ્દ સાંભળીએ છીએ કે માર્કેટ બોટમ આઉટ થઈ ચૂક્યું છે, અથવા તો ઓવરસોલ્ડ પોઝિશનની અંદર છે, તો ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ એન્ટર ઇન ટુ ધ માર્કેટ. ને આપણે માર્કેટમાં એન્ટર થઈને ફરી પાછું માર્કેટ એનાથી વધારે તૂટે તો એની ટાઈમ ઇઝ અ રાઈટ ટાઈમ, કે પછી હમણાં જે વર્તમાન પરિસ્થિતિની અંદર માર્કેટ ખૂબ અલગ ડોલક પરિસ્થિતિમાં છે તે રાઈટ સમય છે? આમાં નિખિલભાઈ એવું છે કે તમારે પહેલાં તો આના માટે બહુ ક્લિયર થવું પડે કે તમે બેઝિકલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે ટ્રેડિંગ કરો છો. ઇન્વેસ્ટમેન્ટ એટલે થોડો લાંબા સમય માટે કરતા હોય તેને ઇન્વેસ્ટમેન્ટ ગણીએ આપણે આમ જનરલી. પણ તમારે જે તમારો સમયગાળો છે એને જોઈને નક્કી કરવું પડે કે હું કઈ રીતે કામ કરું. અને મેં હમણાં છેલ્લે એક સેમિનાર અટેન્ડ કરેલો મની સિક્રેટ હિરેનભાઈ પંડ્યાનો, એમણે મને એક સ્લાઇડ બતાવેલી. એમણે બતાવ્યું કે જો છેલ્લા 10 વર્ષના રોલિંગ પીરિયડમાં કોઈ પણ માણસ જો 10 વર્ષનું હોલ્ડિંગ કરતો હોય તો એને 25% વધારે વળતર મળ્યું જ છે. હવે આમાં એમણે બીજો એક સ્લાઇડ બતાવી અમને કે કદાચ કોઈ માણસ માર્કેટને ટાઈમ કરવાની કોશિશ કરે છે, જે તમે કીધું તે કે ભાઈ બોટમ પર લઉં ને ટોપ પર વેચું. હવે તો ભગવાન જ કહી શકે કે બોટમ કહીને ટોપ કહ્યું. તો એમણે એ પણ બતાવ્યું કે જો તમે આવું કરવા જાઓ ને તો કદાચ તમારું રિટર્ન જો 10 વર્ષનો ટેન્યર હોય તો 2-2.5% ફરક પડશે, આનાથી વધારે નહીં પડે. જો તમે કદાચ દરેક વર્ષના બોટમમાં જ ઇન્વેસ્ટ કર્યું હોય અને 10 વર્ષ પછી ટોપમાં જ વેચો તો તમારા વળતરમાં વધારેમાં વધારે 2-2.5% ફરક પડે, કે જે લગભગ 28-30% હતું. તો આ 2%ની બાંધગણ કેટલી કરવાની એ મને સમજાવો તો આપણે એની વાર્તા કરીએ. બાકી જો તમે ટ્રેડ કરતા હોય અથવા ટ્રેડિંગમાં તો તમારે બીજી બધી એક્ઝિટ પોલિસીઓ, તમારા પોતાના મની મેનેજમેન્ટ ગાઈડ્સ ને બધું કરવું જ પડે. એટલે તમે એમ કહેવા માંગો છો કે લોંગ ટર્મ રિટર્ન માટે ટ્રેડિંગ ઇઝ ધ બેસ્ટ ઓલ્ટરનેટિવ, અને જો બેસ્ટ ઓલ્ટરનેટિવ હોય તો કેવી રીતે? જસ્ટ પ્રૂવ ઇટ. જો મેં એમ કીધું કે લોંગ ટર્મ અને સારા વળતર માટે ટ્રેડિંગ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. બેસ્ટ તો કદાચ એવું તો બેસ્ટ તો દરેક જણ પોતે જ કહી શકે, પણ ઇટ્સ અ વેરી ગુડ લુક્રેટિવ પોઈન્ટ. પણ આમાં એક જ વસ્તુ છે કે લોકો, જેમ હમણાં અમે 2 દિવસ પહેલાં ચેમ્બરમાં આપણે સેમિનાર કરેલો, અનિલભાઈ રૂંગટાના આવેલા હતા, એમણે બહુ ચોખ્ખા શબ્દોમાં કીધું કે હું ટ્રેડિંગ એક ધંધા તરીકે કરું છું, સટ્ટા તરીકે નથી કરતો. તો આ જ્યાં સુધી તમારા મગજમાં નહીં આવે ત્યાં સુધી ટ્રેડિંગ જો તમે સટ્ટો સમજીને કરતા હોય તો એમાં ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન ભૂલી જજો. તમે જો ટ્રેડિંગને એક બિઝનેસ તરીકે કામ કરવા માગતા હો અને એક ટ્રેડિંગનો બિઝનેસ એપ્રોચ પકડો, અને જે અમારો ક્લાસ છે અમે એમાં બેઝિકલી દરેક વ્યક્તિને, જે પણ અમારા સ્ટુડન્ટ્સ કે જે લોકો એસોસિએટ થાય છે, એને એ જ સમજાવવાની કોશિશ કરીએ છીએ કે ટ્રેડિંગને એક બિઝનેસ એપ્રોચ કેવી રીતે લેવો જોઈએ. એટલે જો તમે ટ્રેડિંગને એક બિઝનેસ તરીકે ગણો તો ચોક્કસપણે ટ્રેડિંગ જેટલું સારું વળતર કશે મળી શકે એમ નથી. રાઈટ, તમે જ્યારે વાત કરો છો ને ત્યારે દિમાગની અંદર ઘણા બધા કન્ફ્યુઝન્સ એટલા માટે પેદા થાય છે કારણ કે આવું પહેલી વખત સાંભળવા મળે છે, અને આવી પહેલી વખતની વાતો સાંભળવા મળે છે. મેં ક્યારેય પણ એવું વિચાર્યું નહોતું કે કોઈક વ્યક્તિ ભવિષ્યમાં એમ કહેશે કે ટ્રેડિંગ ઇઝ ઓલ્સો અ ગુડ બિઝનેસ. અને મોટેભાગે જે અનુભવ છે, 100માંથી તમે 99 જણે ટ્રેડિંગની અંદર પૈસા ગુમાવ્યા જ હોય છે. શરૂઆત બધા ટ્રેડિંગથી જ કરતા હોય છે અને છેલ્લે થાકી થાકીને કંટાળીને બજારમાંથી બહાર નીકળી જતા હોય છે, અથવા તો પછી દાઈ દાઈ વાતો કરતા હોય છે. આપણે કોણ કમાયું તો કદાચ કોઈક હાથ ઊંચો કરે,
તો અંદરથી તો એ જાણતો જ હોય કે હું ખરેખર કેટલું કમાયું અને કેટલું મેં ગુમાવ્યું. બે પાંચ દિવસ કમાયા હોય પણ બાકીના દિવસોમાં ગુમાવ્યું તો ગુમાવ્યાની વાત કોઈ હિંમતથી મરદાનગીથી કરતું નથી હોતું ને કમાયાની વાત ભલે ખુલ્લી છાતીએ કરતો હોય. બરાબર. તો ડિફરન્સ શું છે ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ વચ્ચે? હું બહુ સરળ ભાષામાં કહું તો એક ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ વચ્ચેનો ડિફરન્સ, આમાં ડિફરન્સ છે તમારા ઓબ્જેક્ટિવનો. મેં તમને આગળ પણ જેમ કીધું તેમ બધી વસ્તુનું ડેફિનેશન ઓબ્જેક્ટિવ પરથી જ થાય. ઇન્વેસ્ટમેન્ટ એટલે એવી પ્રક્રિયા કે જેમાં તમારો ઓબ્જેક્ટિવ એક ફિક્સ વળતરનો છે, કેપિટલ ગેઇનનો નથી. એટલે કે તમે ભવિષ્યમાં આને વેચીને રોકડી કરીને કમાવા માંગતા નથી. તો એવા જે પણ આપણે ટ્રાન્ઝેક્શનો કરીએ એને ઇન્વેસ્ટમેન્ટ કેવું પડે? બહુ સરળ ઉદાહરણ ગણીએ તો સમજો મેં આજથી 10 વર્ષ પહેલાં વિપ્રોમાં રોકાણ કર્યું હોય અને હું ખાલી એક જ ગણતરીથી રોકાણ કરતો હોઉં એ વખતે કે ભાઈ વિપ્રો કંપની સારી છે, એનું ડિવિડન્ડ સારું આવશે, હું જે રોકાણ કરું છું એના કમસે કમ મને 15-17% જેવુંનું વળતર તો મળે એવું લાગે જ છે. તો મને જે એક રિકરિંગ ઇન્કમ છે એના પર ઇન્ટરેસ્ટ છે. વિપ્રોનો ભાવ વધે ઘટે એની જોડે મને કોઈ લેવા દેવા નથી. હું કોઈ દિવસ છાપામાં વિપ્રોને જોતો નથી. તો દેન આઈ એમ સેઈંગ ઇટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ એટ એ સ્ટ્રેટેજી હેઝ પર્સન હેઝ ટેકન. પણ હવે સમજો આ જ વિપ્રો માટે કોઈક વ્યક્તિ આપણે એમ ગણતરી કરીને આજે ઇન્વેસ્ટ કરીએ છીએ કે ટ્રેડ કરીએ છીએ કે ભાઈ હું લઉં કદાચ થોડો ભાવ વધે એટલે સમજો મેં 100 લીધો અને 130, 140, 200, 500 થાય તો એ વખતે હું વેચું. એટલે જ્યારે હું લઉં છું ત્યારે હું વેચવાના પ્રસ્પેક્ટિવથી લઉં છું તો આને ટ્રેડિંગ જ કહેવાય. એ પછી ભલે તમે કદાચ 6 મહિના માટે લો રાખો, વર્ષ માટે રાખો, 3 વર્ષ માટે રાખો કે 3 કલાક માટે રાખો, આ દરેકને ટ્રેડિંગ જ કહેવાય. પણ લોકો ઘણા એમ સમજે કે મેં 1 વર્ષ કરતાં વધારે નાખ્યું એટલે ઇન્વેસ્ટમેન્ટ, કેમ કે ઇન્કમ ટેક્સ 365 દિવસની ઉપરવાર લોંગ ટર્મ કેપિટલ ગેઇન બાદ આપે છે એટલે સરકાર કહે તે આપણે માની લેવા. એટલે મારા હિસાબે તો ટ્રેડિંગ મતલબ તમે કોઈક વસ્તુ કેપિટલ એપ્રિસિએશન માટે ખરીદો તો એને ટ્રેડિંગ જ કહેવાય ભલે કોઈ પણ ટર્મ્સ હોય. રાઈટ. તમે ટ્રેડિંગની વાત જરા વધારે સારી રીતે સમજાવો ને કેવી રીતે કમાવું તે. મેં તમને આગળ કીધું તેમ કે જ્યાં સુધી આપણે ટ્રેડિંગને એક બિઝનેસ અથવા પ્રોફેશન તરીકે નહીં માનીએ ત્યાં સુધી ટ્રેડિંગમાંથી વળતર મળી શકે જ નહીં. વર્લ્ડના જેટલા બી સક્સેસફુલ ટ્રેડર છે, જેટલા પણ બહુ ઓછા છે, કદાચ લાખો ગુમાવે ત્યારે 2-5 પેદા થાય. કેમ કે આ ટ્રેડિંગમાં જેમ તમે કીધું તે પ્રમાણે 95% કરતાં વધારે એટલે 99% લોકો પૈસા ગુમાવે અને 1% કમાય. તો 1% કોણ કમાય? તો કે કોણ કમાય કે જેણે પોતે બિઝનેસ એપ્રોચ અપનાવ્યો તે કમાય. હવે બેઝિક સવાલ એ છે કે વોટ ઇઝ અ બિઝનેસ એપ્રોચ? તો આપણે જોઈએ છે કે કોઈ પણ જ્યારે કોઈ પણ માણસ નવો એક બિઝનેસ વેન્ચર કરતો હોય તો બિઝનેસની બેઝિક 4 એક્ટિવિટીઝ હોય છે. એણે 4 એક્ટિવિટીઓ કરવી જ પડે. આ 4 એક્ટિવિટી વગર કોઈ પણ બિઝનેસ થતો નથી. હું જ્યારે MBA ભણતો ત્યારે અમારી MBAની બુકમાં આવતું હતું કે વોટ ઇઝ મેનેજમેન્ટ? મેનેજમેન્ટ ઇઝ 4 વર્ડ. દેટ ઇઝ વોટ? પ્લાનિંગ, સ્ટાફિંગ, ઓર્ગનાઇઝિંગ એન્ડ કંટ્રોલિંગ. તો કોઈ પણ બિઝનેસ આ 4 વસ્તુથી જ થાય કે તમારે પ્લાન કરવું પડે, તમારે એના માટે પ્રોપર ઓર્ગેનાઇઝેશન બનાવવી પડે કે ભાઈ કયા કયા કામોની જરૂરત પડશે, કયા કયા કામો કરવા પડશે અને કયા કયા કામો માટે કોણ કોણ માણસો લાગશે, એટલે સ્ટાફ કરવો પડે. અને આ પછી તમારે તમારા ફાઇનાન્સ, માણસ, મટીરિયલ, પ્રોડક્શન આ બધાનું કંટ્રોલ કરવું પડે અલગ અલગ પ્રક્રિયાઓથી. હવે આવો જ એપ્રોચ તમારે ટ્રેડિંગમાં પણ લેવો પડે. ખાલી ફરક એટલો છે કે આમાં સ્ટાફમાં તમે પોતે જ બધી જગ્યાના સ્ટાફ હો છો એટલે તમારી એક્ટિવિટીને કંટ્રોલ વધી જાય છે. બીજું કે ટ્રેડિંગને તમારે એક પ્રોફેશન તરીકે સમજવું જોઈએ. લોકો એમ સમજે છે કે આ ગેમ છે, ગેમ નથી. તમે મને એમ કહો કે કયું પ્રોફેશન એવું છે? આપણે બહુ સિમ્પલ ઉદાહરણ મેડિકલ પ્રોફેશનનો પકડીએ તો શું તમે એમ કહી શકો કે આપણા બાળકને આપણે MBBSમાં દાખલ કરીએ અને 4.5 વર્ષે એને MBBSની ડિગ્રી એટલે કે થિયરી ભણાઈ જાય તો બીજે દિવસથી ઓપરેશન કરવાની છૂટ મળી જાય છે? નથી મળતી. તો કારણ કે એને થિયરેટિકલ એજ્યુકેશન મળી ગયું કે માણસને શરીરમાં નસ કાંકા આવી છે, લોહી કેવી રીતે વહે છે, હૃદય કેમ ચાલે છે, નસોમાં શું કરવાથી શું થાય, આ બધું મળી ગયું. પણ આટલું બધું જ્ઞાન મળ્યા પછી પણ એને કોઈ હાથમાં ઓપરેશનનું ચપ્પુ આપી દેતો નથી. તો એના માટે એને શું કરવું પડે છે? એણે કમ્પલસરી 1-1.5 વર્ષની ઇન્ટર્નશીપ કરવી પડે છે, એટલે કે ઓન જોબ ટ્રેડિંગ ટ્રેનિંગ. એણે કોઈક એક્સપર્ટની અંડરમાં
આ કામ કરવું પડે છે કે જેમાં એના દરેક કામનું મૂલ્યાંકન એક એક્સપર્ટ કરતો હોય છે. આના પછી પણ એ મેડિકલ પ્રોફેશનલ કંઈ સક્સેસફુલ નથી બની ગયો. આના પછી એણે પોતાની જાતને ઓછામાં ઓછું 5-7 વર્ષ માર્કેટમાં પ્રૂવ કરવી પડે છે, પછી આપણે એમ કહીએ છીએ કે આ ભાઈ આ ડૉક્ટર સારો છે. તો આ જ વસ્તુ ટ્રેડિંગમાં પણ લાગે છે. તમે એમ કેમ માની લો છો કે હું આજે ટ્રેડિંગ કરવા જઈશ ને કાલથી રૂપિયા કમાઈ લઈશ? એટલે ટ્રેડિંગમાં પણ તમારે આ બધી પ્રોસેસોમાંથી પાસ થવું પડે. અને એના માટે જ અમે આ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરી છે કે જેમાં અમે જેમ MBBSમાં થિયરેટિકલ એક્ઝામ્પલ અને થિયરી સમજાવવામાં આવે છે, તેમ અમે માનવ શરીરની જગ્યાએ ટ્રેડિંગ વિશે સમજણ આપીએ છીએ. જેમ એમાં 1.5 વર્ષની ઇન્ટર્નશીપ કરાવવામાં આવે છે, તેમ અમે પ્રેક્ટિકલી એ લોકોને થોડીક સમજણ આપીએ છીએ, મેન્ટરિંગ કરીએ છીએ, કોચિંગ કરીએ છીએ, અને પછી એમને સમજાવીએ છીએ કે હવે ધીરે ધીરે આગળ વધો અને તમે વધશો અને અમને આનંદ થશે. કેમ કે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં અત્યાર સુધીમાં અમે 3 બેચ કર્યા નિખિલભાઈ. 3 બેચમાં કદાચ પબ્લિક તો વધારે નથી કરી, કેમ કે અમે પૈસા કમાવાના ગોલથી આ નથી ચાલુ કર્યું. પબ્લિક તો બહુ નથી કરી, પણ અમે કદાચ 12-13 જણાને અમે ટ્રેન કરેલા છે. હું એમ તો કોન્ફિડન્સલી નહીં જ કહી શકું 100% કે બધા જ કમાતા થઈ ગયા છે, પણ હું 110% કહી શકું કે આ 13માંના કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો તમને એક બહુ ચોક્કસ જવાબ આપશે કે અમે હવે આ બજારમાંથી ટ્રેડિંગ કરીને પૈસા ગુમાવી નહીં શકીએ. તો એને ગુમાવવાનું તો અમે ભૂલાવી જ દીધું છે. આ એક અમે ખાલી શીખવીએ છીએ, બાકી કમાવાનું તો ટ્રેડરની કે દરેક ઇન્ડિવિજ્યુઅલ પોતે કેટલી એફર્ટ, એના પર કેટલું ડિસિપ્લિન, એ કેટલો ફોકસ રહે છે, એના પર હોય છે. કારણ કે રાકેશભાઈ, ટ્રેડિંગની વાત આપણે સતત આ ઇન્સ્ટિટ્યૂટમાં કરતા આવ્યા છે, તો ટ્રેડિંગમાં પણ સ્ટોપ લોસનું કોઈ મહત્વ ખરું? નિખિલભાઈ, સ્ટોપ લોસનું મહત્વ તો એવું છે કે તમે જ્યારે કોઈક ગાડી ડ્રાઈવ કરો છો અને તમે પૂછો કે આ ગાડીમાં કોઈ બ્રેકનું મહત્વ ખરું, એ લેવલનું છે. એટલે સ્ટોપ લોસ લોકો જે પર્સ્પેક્ટિવથી જુએ છે ને અમે જે પર્સ્પેક્ટિવથી જુએ છે, લોકો માટે સ્ટોપ લોસ એટલે 100 રૂપિયામાં ખરીદેલી વસ્તુ 95 રૂપિયા કે 98 રૂપિયાની નીચે જાય એટલે તમારે અટકી જવું તે જ છે. પણ અમારા મતે સ્ટોપ લોસ એટલે ખાલી પ્રાઇસ સ્ટોકના કે સ્ક્રિપ્ટના ભાવથી એનો સ્ટોપ લોસ નક્કી નથી કરવાનો. સ્ટોપ લોસનો રિલેશન છે તમારી કેપિટલ કેટલી છે અને એ કેપિટલને મારે કેટલો ટાઈમ સુધી ચલાવવી છે. ફોર એક્ઝામ્પલ, ઘણી જગ્યાએ એવું હોય છે કે મારી મેથડ ફોર એક્ઝામ્પલ એવી છે કે જેમાં 10માંથી 7 સાચા પડે છે અને 3 ખોટા પડે છે. તો ઘણીવાર એવું બની શકે કે એક સાથે 4 વાર બી હું ખોટો પડું કે એક સાથે 5 વાર બી ખોટો પડું, એવું બની શકે. તો આ 5 વાર ખોટો પડું છતાં પણ હું સર્વાઈવ થઈ શકું એવી રીતે મારે મારી કેપિટલનું આયોજન કરવું પડે. અને સ્ટોપ લોસને તમે જો આ સંદર્ભમાં જુઓ કે તમારી કેપિટલના કેટલા પૈસા તમે ગુમાવો છો તે વધારે મહત્ત્વનું છે. સ્ટોપ લોસ વગર તો ટ્રેડિંગ થઈ જ ના શકે. કારણ કે આસિદભાઈ કીધું તેમ કે 10માંથી 10 ટ્રેડ સાચા પડે એ તો કદાચ ભગવાનને બી ક્વેશ્ચનેબલ છે. ભગવાનને ક્વેશ્ચનેબલ એટલા માટે કે નહીં તો મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાને છેલ્લા અર્જુનને જે મદદ કરી તે પહેલાં કદાચ 5-7 સાચા પડાવી દીધા હોત, આખું થતે જ નહીં. એટલે ભગવાન બી કદાચ એમાં તો ડાયરેક્ટ કંટ્રોલ નથી કરી શકતા. એમ રાકેશભાઈ, આપણે ટ્રેડિંગની વાત કરતા હતા એટલે બીજો એક વધારાનો પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે ટ્રેડિંગમાં મોટે ભાગે નફો તરત બુક થઈ જતો હોય છે, લોસમાં હજુ જરાક થોભોની હજુ ઉપર આવી જશે, હજુ ઉપર આવી જશે અને એમ કરીને લોસ વધારતા હોય છે. બીંગ અ સ્ટુડન્ટ ઓફ PhD ઇન ટ્રેડિંગ સાયકોલોજી ઓર ટ્રેડર સાયકોલોજી ઓર ઇન્વેસ્ટર સાયકોલોજી, આ પ્રશ્ન ચોક્કસ મને પૂછવાનું ગમે કે આ સાયકોલોજી કયા પ્રકારની હોય છે, કેવા પ્રકારની હોય છે? ભાઈ, તમે બહુ એક સરસ સવાલ પૂછ્યો અને આનો જવાબ સાયકોલોજી અને સાયકોલોજીને માત્ર સાયકોલોજીકલ જ હોઈ શકે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું છે કે નાનપણથી આપણને શીખવાડવામાં આવ્યું છે કે સાચા હોવું વધારે સારું છે. આપણને મિસ્ટેક કરવાનું ઓલવેઝ પ્રોહિબિશન જ કરવામાં આવ્યું છે અને આપણને બી બધાને ખોટા પડવાનો અંદરથી બહુ એક ડર લાગતો હોય છે. અને એ ડર ઘણીવાર તો એ લેવલ પર પહોંચે છે કે સપોઝ હું ટ્રેડિંગ રૂમમાં બેસ્યો છું, મેં એક પોઝિશન લીધી છે અને એ પોઝિશનમાં જો 5 મારા ફ્રેન્ડની વચ્ચે મારે જો લોસ કરવાનો આવે તો મારાથી સહન જ નથી થઈ શકતું. એટલે થાય છે શું કે હું
મારે ઓબ્જેક્ટિવ એક જ હોય છે. આશિષભાઈ કીધું તેમ કે મારું ફોકસ માત્ર સાચા પડવા પર જ વધી જાય છે, કમાવા પરથી હટીને માત્ર સાચા પડવા પર જ મારું ફોકસ જાય છે. એટલે શું થાય કે 100 રૂપિયામાં લીધેલી વસ્તુ સપોઝ 95 થઈ જાય તો હું રાહ જોઈશ કે પાછો 100 આવે, 90 થઈ જાય તો હું જોઉં કે પાછો 100 આવે, અને જેવો ધ ફર્સ્ટ ઇન્સ્ટન્ટ ઓફ ધ પ્રોફિટ આઈ વિલ ગેટ આઉટ. એટલે શું થાય કે જેવો 90થી પાછો વધી વધીને 100ની ઉપર આવ્યો અને 101 થયો એટલે હું એક્ઝેક્ટ નીકળી જ જઈશ ચોક્કસ જ, કારણ કે મને ડર છે કે વળી પાછો નીચે જતો રહ્યો અને મને લોસ જશે એનો ડર નથી, હું ખોટો પડીશ. તો એ ડરમાંથી બચવા માટે જેવો બી નાનો પ્રોફિટ દેખાય આઈ વિલ બુક ઇમિડિયેટલી, અને જ્યારે હું લોસમાં જાઉં છું ત્યારે આશાય કે આપણે તો ખોટા પડવું જ નથી, માર્કેટની સામે એક જીદ લઈને બેસી જાય છે. એટલે હું વેઇટ કરું છું કે જ્યારે સાચો પડીશ આ બિઝનેસમાંથી કે આ સોદામાંથી કમાઈશ અને તે જ વખતે હું એક્ઝિટ કરીશ. આ રાકેશભાઈ જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે તમને એક ફોકસનું જે ઉદાહરણ છે, જેમ તો આપણને સાચા પડવાનું જ ફોકસ છે અને કમાવાનું હોતું નથી એટલે આપણે હંમેશા નાના પ્રોફિટમાં નીકળીએ અને મોટા નુકસાનમાં ઊભા રહીએ અને આશાએ કે હું કદાચ સાચો પડી જાઉં. હવે આવું જ એક બીજો એક માઇત બજારમાં જે ફોકસનો મિસકન્સેપ્ટ ચાલે છે, હું તમને એક બહુ સામાન્ય ઉદાહરણ આપું કે લોકો ઇન્વેસ્ટમેન્ટ અને સિક્યોરિટી એના માટે ઘણીવાર માહિત એક ચાલે છે કે હું મારે કોઈની અગેન્સ્ટ નથી કે હું કોઈ પોલિસીની વાત કરવા માગતો નથી, પણ ખાલી એક વાત કરું છું. લોકો એમ કહે છે કે અમે વન ઇન ઓલ જોઈએ, લોકો દરેક વસ્તુ એવી એક પ્રોડક્ટ શોધવા માગે કે જેમાં બધું જ મળી જાય. બધું તો બિચારા ભગવાનને બી નહીં મળેલું, કેમ કે જ્યારે દ્રૌપદીએ પાંડવોને એના એના આ પૂર્વજન્મમાં શંકર ભગવાન પાસે વંદાન માંગ્યા 5 કેરેક્ટરના, તો શંકર ભગવાને એને તથાહસ્તુ કીધું અને એને બીજા ભાવમાં 5 પુરુષ મળ્યા. એટલે એ વખતે ભગવાન અથવા કે આપણા જે ગ્રંથો છે એ પણ સાબિત કરતી હતા અને બતાવતા હતા કે કોઈ પણ એક વ્યક્તિ કે વસ્તુમાં તમારી બધી જ વસ્તુ ના મળે. હવે આપણે આજની તારીખમાં ઘણીવાર ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને કહીએ કે ભાઈ હું તો શું કહેવાય આપણે લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરું છું કે ભાઈ હું મારી લાઈફ પ્લાન લઉં છું કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ પણ આવી જાય, ઇન્વેસ્ટમેન્ટ કમ ઇન્સ્યોરન્સ પ્લાન. હવે આમાં તમે જોશો તો આમાં 2 ઓબ્જેક્ટિવ આપણને સાથે બતાવવામાં આવે છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કમ ઇન્સ્યોરન્સ, પણ હવે બંને ઓબ્જેક્ટિવ મેં તમને કીધા ને કે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, આમ અહીંયા પણ 2 ઓબ્જેક્ટિવ સામસામે કોન્ટ્રાડિક્ટર છે કે એક ઇન્વેસ્ટમેન્ટ છે એમાં તમારો ઓબ્જેક્ટિવ હાઈએસ્ટ રિટર્નનો છે અને ઇન્સ્યોરન્સ છે એમાં તમારો રિટર્ન તમારો ઇન્ટરેસ્ટ મને વચમાં જો મારા સમયગાળા દરમિયાન કોઈ દુર્ઘટના ઘટે તો મારી જે ઇન્કમ છે અથવા મારા જે પૈસા મારા ફેમિલીને પાછળ મળવા જોઈએ તેની ગેરંટીનું છે. હવે થાય છે શું કે જો તમે બહુ સામાન્ય કમ્પેરિઝન કરો, હું બહુ હમણાં જ અમે સવારે ગણતા હતા કે દાખલા તરીકે કોઈ 30 વર્ષનું વ્યક્તિ 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લેવા માગે છે અને એમ છે કે ભાઈ હું લગભગ 60 વર્ષ સુધી મને ઇન્સ્યોરન્સ જોઈએ કે જો 30 થી 60 દરમિયાન જો કોઈ દુર્ઘટનાથી હું આ પૃથ્વી પર ના રહ્યો તો મારા ફેમિલીને કોઈ નુકસાન થવું નહીં જોઈએ, તો એના માટે હું 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લેવા માગું છું. તો એની પાસે 2 ઓલ્ટરનેટ છે, એક આ ઇન્સ્યોરન્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લઈ લેશે કેમ કે એ જ પ્રમોટ કરવામાં આવશે. હવે જો એ લગભગ 10 લાખનો 30 વર્ષ માટેનો ઇન્સ્યોરન્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લે તો આજની તારીખે અરાઉન્ડ 20 થી 25 હજારના પ્રીમિયમોમાં મળશે. હવે આ જ વ્યક્તિ જો એના 2 ઓબ્જેક્ટિવ ક્લિયર ડિફાઇન્ડ કરે કે ભાઈ હું ઇન્વેસ્ટ કરું છું અને ઇન્સ્યોર બી કરું છું, તો ઇન્સ્યોરન્સ માટે મને 10 લાખ જોઈએ છે, બાકીની જે સ્પેર કેપેસિટી છે મારી સેવિંગની એ હું ઇન્વેસ્ટમેન્ટમાં લઉં, તો એ આજે 20 હજારનું જો એ ટોટલ સેવિંગ કરી શકતો હોય અને જો 10 લાખનો ઇન્સ્યોરન્સ ચાહતો હોય તો એ લગભગ 4-1 હજારમાં 30 વર્ષનો 10 લાખનો ઇન્સ્યોરન્સ પ્લાન લઈ જ શકે છે ટર્મ પ્લાન, અને બાકીના 15 હજાર દર વર્ષે જો એ 30 વર્ષ રોકે અને 15 થી 20 ટકાનું જો વળતર મળે તો હું કહું છું એટલે હું સામાન્ય ગણતરી કરું તો એને 30 વર્ષ પછી ઓછામાં ઓછા લગભગ 1 કરોડ કરતાં વધારે વળતર મળવું જોઈએ, જે કદી કોઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપવાનું અથવા ઇન્સ્યોરન્સ પ્લાન આપવાનું નથી. તો મારો એક જ વસ્તુ છે, હું કોઈની અગેન્સ્ટ કે વાત નથી કરતો, કહેવાનો મારો એક જ વસ્તુ ભાવાર્થ છે કે જ્યાં સુધી તમારું ફોકસ ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમારી એનર્જીઝ ખોટી જગ્યાએ ડાયવર્ટ થશે. તો અમે એક સૂત્ર વાપરીએ છીએ, હિરેનભાઈ મોદીએ એમણે અમને સમજાવેલું કે વેર ફોકસ ગોઝ
એનર્જી ફ્લોઝ, ઇફ એનર્જી ફ્લોઝ રિઝલ્ટ ફોલોઝ. તો અમે અમારા ક્લાસનો મોટી વાત એ છે કે અમે એક ટ્રેડરને કે ઇન્વેસ્ટરને સાચા ફોકસો સમજાવીએ છીએ કે જેથી કરીને સાચા ફોકસોની પાછળ એ લોકો પૂરેપૂરી એનર્જી લગાવે અને રિઝલ્ટથી સારા ટ્રેડર બને. રાઈટ, તો 45 મિનિટનો આ ટાસ્ક, આ પીરિયડ અહીં સમાપ્ત થાય છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેડર્સ એન્ડ એનાલિસ્ટનો આશિષભાઈ, રાકેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. નવા સપ્તાહમાં નવી વાતો સાથે દર્શક મિત્રોની સાથે ફરીથી મળીશું. તો ત્યાં સુધી દર્શક મિત્રો, આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને રાહુલ તાંડલેકરને રજા આપશો. નમસ્કાર.